ગુજરાતના જાણીતા લોકગાયક અને અભિનેત્રી મમતા ચૌધરીએ ટેટોડા ગૌશાળાની મુલાકાત લઈ સરકાર તેમજ લોકોને ગાયોને મદદરૂપ થવા માટે વિનંતી કરી. અત્યારે ગાયોમાં લંપી નામની બીમારી ચાલી રહી છે અને લંપી નામની બીમારી હતી. ગાય માતાનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે તો બીજી તરફ ગૌશાળાના સંચાલકો દ્વારા પણ ગાયોનું પાલન પોષણ કરવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. અત્યારે તમામ જગ્યા પર ગાય માતાની હાલત બહુ જ ખરાબ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના જાણીતા લોકગાયક અને અભિનેત્રી મમતાબેન ચૌધરી દ્વારા આજે ટેટોડા ગૌશાળાની મુલાકાત લેવામાં આવી હતી અને લંપી નામની બીમારીથી પીડાતી ગાયોની મુલાકાત લઈ લોકો તેમજ સરકારને ગાયને મદદરૂપ થવા માટે વિનંતી કરી હતી. સુરેશ કલ્ચર, જેડેશ ટીવી, ધાનેરા. જય માતાજી. આજે હું ડીસાથી ધાનેરા રોડ ઉપર આવેલું અમારું ટેટોડા ગૌશાળા એની મુલાકાતે આવી છું. તો તમે આજે જેમ માણસોમાં કોરોના વાયરસ આવ્યો હતો એવી રીતે અહીંયા અમારા ગાયોમાં લંપી નામનો વાયરસ આવ્યો છે. તો તમે જુઓ છો કે કેટલીક ગાયો પીડાતી હોય છે, કેટલીક ગાયોને અત્યારે બચવાની પણ હાલત નથી. તો હું સરકારને અપીલ કરીશ કે તમે એને જેટલી બને એટલી, જેમ માણસોમાં જેમ આપણે સહાય કરી હતી કોરોના રસીની, એવી રીતે પણ લંપી ગાયોનો પણ સગવડ કરે એવી મારી સરકારની પ્રાર્થના. અને દરેક મિત્રોને હું એટલી અપીલ કરું છું કે જેટલી બી બને, તમને જેટલી પણ તમારાથી સહાય બને એટલી અમારા ટેટોડા ગૌશાળામાં મદદ કરે. અને રાજારામ મહારાજને નમ્ર વિનંતી કે જલ્દીથી જલ્દી અમારા ગાયમાં રિકવરી આવી જાય અને સાજી થઈ જાય એવી પ્રાર્થના. જય માતા.